દેશભરમાં સરકાર દ્વારા 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો છે ત્યારે ગુજરાતભરમાં ઠેર ઠેર ભાજપ કાર્યકરો અને લોકો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું જે અંતર્ગત રાજકોટના વોર્ડ નંબર 13 માં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ કોસ્ટગાર્ડ મરીન પોલીસ દ્વારા તથા બગસરામાં હોમગાર્ડ યુનિટ દ્વારા નલિયામાં મરીન પોલીસ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તથા સેલવાસમાં પંચાયતોએ અને ઓખામાં રેલવે કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું હું સુરેશભાઈ એમ પાગડા હોમગાર્ડ ઓફિસર બગસરા હોમગાર્ડ યુનિટ દ્વારા વડાપ્રધાન સફાઈ અભિયાન કાર્યક્રમ આવેલો એમાં અમે બગસરા જામકા દરવાજા પાસે આવેલા સ્મશાનમાં સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખેલો એમાં ખાટલી અને ગ્રાઉન્ડ સફાઈ નો કાર્યક્રમ કરેલો એમાં તમામ હોમગાર્ડ ઓફિસર તથા બધો સ્ટાફ અમારો કાર્યક્રમમાં હાજર રહેલો જો અભી જો સ્વચ્છતા હી સેવા કા જો નરેન્દ્રભાઈ આપણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને જો પ્રોગ્રામ જો રખા હૈ ઉસકે બારે મેં કે લોકો કો જાગૃત કરને કે લિયે રખા હૈ કે સ્વચ્છતા હી સેવા હૈ મતલબ અપને ગાંવ કો સ્વચ્છ સુંદર રખે કે અભી 2 ઓક્ટોબર કો ગાંધી જયંતી આ રહી હૈ ગાંધી જી કા ભી એક યહી ઉદ્દેશ થા કે અપન અપને દેશ કો જૈસે મતલબ વો લોગ કર રહે હૈ અભી મોદી જી ભી દિલ્હી મેં કર સફાઈ કર રહે થે વૈસે અપને ગાંવ મેં ભી उनको करना चाहिए कि अपना गांव स्वच्छ और सुंदर बने लास्ट टाइम भी हमारे पंचायत ने मतलब अवॉर्ड लिया था क्लीनिनेस के लिए कि हमारा नॉर्मल इतना स्वस्थ सुंदर है और आज जो आंगनबाड़ी बहनें थी टीचर्स भाइयों और बहनों थे उनको भी हमने वही थी कि जैसे अपने घर को अपन जैसे साफ़ सुथरा रखते हैं वैसे अपने गाँव को भी साफ़ सुथरा रखना चाहिए जो स्वच्छता के लिए जो हमने प्रोग्राम रखा था एक तो स्कूल में रख करा था और दूसरा हमारे बाजू बगल वाले में जो हमारा मंदिर है उसमें हमने स्वच्छ